વલસાડ ગુંદલાવ ચોકડી પાસે આવેલા કેરવેલના વર્કશોપમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। વલસાડ ગુંદલાવ ચોકડી પાસે આવેલ કેરેવલમાં વર્કશોપમાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી હતી। એકવાર આગ કાબૂમાં આવ્યા બાદ પણ ઓઇલના ગોડાઉનમાં આગ લાગતા આગ વધુ પ્રસરી હતી। અત્યાર સુધી 13 જેટલા ફાયર ફાઈટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જવાનો રસ્તા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખી રહ્યા છે। તો વલસાડ પાલિકાના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા। હાલ આ વિસ્તાર ઘણા ગોડાઉન હોય સતત સામાન ખસેડવાની પણ પ્રક્રિયા ચાલુ છે અને અહીં ગાડીનું વર્કશોપ હોય રિપેરમાં આવેલ તમામ ગાડીઓ પણ ખસેડવામાં આવી રહી છે। વર્કશોપના કર્મચારીઓ અને આજુબાજુના તમામ લોકો આગને કાબૂમાં લેવા માટે મદદરૂપ થઈ રહ્યા છે। તો બીજી તરફ જીસીબીથી રેતી નાખીને પણ આગ પર કાબૂ મેળવવાની કોશિશ ચાલુ રહે છે। હાલ ગુંદલાવ ચોકડી પર લાગેલી આગના ધુમાડા શહેરમાં પણ દેખાઈ રહ્યા છે। 13 જેટલા ફાયર ફાઈટર અત્યાર સુધીમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી ચૂક્યા છે અને હવે વાપીના ફાયર દ્વારા બેફામ ફોર્મનો મારો પણ ચલાવવામાં આવ્યો છે। હાલ આ ઓઇલના ગોડાઉન જે અહીં ભાડે રાખવામાં આવ્યું હતું એમાં ભીષણ આગને લઈને હાલ તમામ એજન્સી કામે લાગી છે। કેવ મિસ્ત્રી, ZSTV, વલસાડ।